નમસ્કાર, સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજ્યમાં મહા વાવાઝોડાના સંકટને લઈને તંત્ર તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. 8 જેટલી એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. તમામ પ્રકારે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. વેરાવળથી માત્ર હવે 500 કિલોમીટર દૂર છે આ મહા વાવાઝોડું, જે 6 નવેમ્બરે રાત્રે દીવ અને દ્વારકાના દરિયાકાંઠે ટકરાશે. 6 અને 7 નવેમ્બરે મહા વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે 8 જેટલી એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ તમામ બંદરો ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તમામ જે અધિકારીઓ છે તેઓની રજાઓ પણ આ દરમિયાન કેન્સલ કરવામાં આવી છે. મહત્વનું છે કે 6 અને 7 નવેમ્બર દરમિયાન આ વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે. 6 નવેમ્બરે રાત્રે આ મહાનામનું વાવાઝોડું છે, જે દીવ અને દ્વારકાના દરિયાકાંઠે ટકરાશે. વેરાવળથી અત્યારે આ વાવાઝોડું માત્ર 500 કિલોમીટર દૂર છે. 6 નવેમ્બરે રાત્રે દીવ અને દ્વારકાના દરિયાકાંઠે ટકરાશે. તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા 8 જેટલી એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરાઈ છે. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું. ન્યૂઝરૂમથી સંવાદદાતા સોનલ અનડકર જોડાયા છે. સોનલ, મહા વાવાઝોડાની અસર 6 અને 7 નવેમ્બરે વધુ દેખાશે. 6 નવેમ્બરે રાત્રે દીવ દ્વારકાના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકશે. તંત્ર તમામ રીતે સજ્જ જોવા મળી રહ્યું છે. શું વિગતો? જી, 6 અને 7 નવેમ્બરે મહા વાવાઝોડું જે છે તે ગુજરાતમાં દ્વારકા અને દીવ વચ્ચેથી પસાર થવાનું છે. અને તેના કારણે થઈને અત્યારે ગુજરાતમાં જે એક્ટિવિટી શરૂ થઈ છે મહા વાવાઝોડાના કારણે, વાતાવરણમાં જે બદલાવ આવ્યો છે, ખાસ કરીને રાજ્યભરમાં, સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં અત્યારે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અને જે રીતે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, 6 અને 7 તારીખ દરમિયાન વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચેથી પસાર થવાનું છે. ખાસ કરીને જે સંભાવના જોવાઈ રહી છે તે 6 તારીખે મોડી રાત્રેથી, મધરાતથી શરૂ કરી અને 7 તારીખના સવારે પરોઢે, એટલે આ જે સમયગાળો છે, રાતના 12 વાગ્યાથી 6 તારીખે રાત્રે 12 વાગ્યે મધરાતથી શરૂ કરી અને 7 તારીખના પરોઢના દરમિયાન વાવાઝોડું જે છે તે ટકરાવાની સંભાવના હાલના તબક્કે જોવાઈ રહી છે. હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ વાવાઝોડાનું જે લોકેશન છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે ધીમે ધીમે, અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી એવા વાવડ હતા કે વાવાઝોડું થોડું નબળું પડવાની શક્યતા છે ગુજરાત તરફ આવે ત્યારે, પણ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. અને તેના પગલે એનડીઆરએફની 15 ટીમો જે છે તે રાજ્યભરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તહેનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને ગઈકાલે પણ દ્વારકા અને દીવ વચ્ચેનો જે દરિયાકાંઠો છે, સોમનાથ, વેરાવળ સહિતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના, ત્યાં 7 થી 8 ફૂટ ઊંચા મોજા ઉછળવાનું શરૂ થઈ ચૂક્યું છે. મોજા ગઈકાલે પણ ઉછળ્યા હતા, આજે પણ એ જ પરિસ્થિતિ છે. અને તેના પગલે માછીમારી કરતા જે આ વિસ્તારના માછીમારો છે તેમને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે અને ભયજનક સિગ્નલો જે છે તે દરિયાકાંઠે લગાવી દેવામાં આવ્યા છે. અને તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ચૂક્યું છે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને. ખાસ કરીને હવામાન વિભાગની આગાહીની જો વાત કરીએ, અત્યારે હું આપને બતાવવા માંગીશ જે મહા વાવાઝોડાનું જે લોકેશન છે. અત્યારે આ સોમવારે આજે સવારે 9 વાગ્યાની જો પરિસ્થિતિ જોઈએ વાવાઝોડાની, તો જોઈ શકાય છે જે રીતે આજે અત્યારે આજે ભાગ જોઈ શકાય છે, વચ્ચે પિંક કલરનો જે પાર્ટ દેખાઈ રહ્યો છે તે અત્યંત તીવ્રતા જે છે વાવાઝોડાની તે દર્શાવી રહ્યું છે. જોઈ શકાય છે અહીંથી તે ગુજરાત તરફ વાવાઝોડું જે છે તે સક્રિય થયું છે, આગળ વધી રહ્યું છે. મંગળવાર આવતીકાલની 5 તારીખની પરિસ્થિતિની જો વાત કરીએ તો ધીમે ધીમે જે વાવાઝોડું છે તે આગળ વધી રહેલું દેખાય છે. વેરાવળ, જામનગર, આ ગુજરાતનો સમગ્ર દરિયાકાંઠો છે જ્યાં જોઈ શકાય છે. બુધવારે 6 તારીખની જો વાત કરીએ તો વાવાઝોડું અત્યંત નજીક આવી ગયેલું જણાઈ રહ્યું છે. સાંજે 6 વાગ્યાની પરિસ્થિતિ આ દર્શાવી રહ્યું છે. અને 6 અને 7 તારીખ આ 2 તારીખ એવી છે કે આ 2 તારીખની વચ્ચે 6 તારીખે મધરાતથી અને 7 તારીખના પરોઢના દરમિયાન જોઈ શકાય છે 6 તારીખમાં ધીમે ધીમે વાવાઝોડું જે છે તે ગુજરાત તરફ સક્રિય રીતે આગળ વધી રહ્યું છે, ભયંકર સ્વરૂપ ધારણ કરીને આગળ વધી રહ્યું છે. 11 વાગ્યાની આ પરિસ્થિતિ છે, જોઈ શકાય બુધવારે સવારે 6 વાગ્યાની જે આ પરિસ્થિતિ છે તે અત્યારે દેખાઈ રહી છે કઈ રીતે વાવાઝોડું જે છે તે આગળ વધી રહ્યું છે. 7 તારીખે ગુરુવારના રોજ જે વાવાઝોડું છે તે જોઈ શકાય છે કે ગુજરાતની પાસે જામનગર, વેરાવળ સહિતનો જે આખો દરિયાકાંઠો છે તે જોઈ શકાય છે. સમગ્ર રીતે વેરાવળ અને જામનગર બાજુનો દરિયાકાંઠા પર નજીક આવી ચૂકેલું આ દેખાઈ રહ્યું છે. ગુજરાત પર વાવાઝોડુંનું જે સંકટ છે તે ઝડુંબી રહ્યું છે. 6 અને 7 તારીખના દરમિયાન
દ્વારકા અને દીવ વચ્ચેથી આ જે વાવાઝોડું છે તે પસાર થવાનું છે. એટલે જોઈ શકાય છે જે રીતે અહીંયા પિંક ભાગ દેખાઈ રહ્યો છે, અહીંયા જામનગર વેરાવળનો જે આ દરિયાકાંઠો છે, ગુજરાતના દરિયાકાંઠાની નજીક આ વાવાઝોડું આવી રહ્યું છે અને 6-7 તારીખની વચ્ચે દીવ અને દ્વારકાની વચ્ચે આ વાવાઝોડું પસાર થશે અને તેના પગલે તંત્ર તરફથી અત્યારે તમામ તૈયારીઓ કહી શકાય કે સજ્જ છે. સંપૂર્ણ રીતે તંત્ર જે રીતે અત્યારે માછીમારોને પરત બોલાવવામાં આવી રહ્યા છે, બોટોને માછીમારી કરવા માટે ન કરવા માટે થઈને સૂચના આપવામાં આવી છે. તંત્ર તરફથી ભયજનક સિગ્નલો પણ દરિયાકાંઠે લગાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને વાવાઝોડાના કારણે જે વરસાદી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના પગલે સૌથી વધુ ચિંતા અત્યારે ખેડૂતોને થઈ રહી છે, કારણ કે વરસાદી વાતાવરણના કારણે જે રીતે માવઠું અત્યારે થઈ રહ્યું છે રાજ્ય ભરના વિસ્તારોમાં, તેના કારણે થઈને અત્યારે ખેડૂતોના પાકને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે અને મહા વાવાઝોડાના કારણે ખેડૂતોને હજુ પણ આગામી દિવસોમાં જે 4 દિવસ હજુ બાકી છે તે દરમિયાન કેટલું નુકસાન થશે તે વાવાઝોડાના પસાર થયા પછી જ જાણી શકાશે. જી જી બિલકુલ સોનલ, તંત્ર તમામ રીતે સજ્જ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અત્યારે કેટલી એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારના લોકોને શું સૂચના અપાઈ છે? એનડીઆરએફની ટીમોની જો વાત કરીએ તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે, ખાસ કરીને દ્વારકા અને દીવની વચ્ચેથી જે આ વાવાઝોડું છે તે પસાર થવાની સંભાવના હાલના તબક્કે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. એટલે આ જે કાંઠાળ વિસ્તારો છે ત્યાં 15 જેટલી એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે અને સાથે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારના જે લોકો છે, જેમ જેમ વાવાઝોડું નજીક આવતું જશે, જેમ જેમ દિવસો નજીક આવતા જશે, તેમ તેમ નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ તંત્ર તરફથી હાથ ધરવામાં આવશે અને એ માટે થઈને જ અત્યારે એનડીઆરએફની જે ટીમો છે તેમને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. અગાઉ પણ વાયુ વાવાઝોડું જે છે તે ગુજરાત પર ટકરાયું હતું હમણાં થોડાક મહિનાઓ પહેલાં જ. એટલે વાવાઝોડા ટકરાવાને કારણે તંત્રને, વહીવટીતંત્રને જે પ્રેક્ટિસ થયેલી, જે લોકોને સલામત સ્થળે ખસેડવાથી માંડી અને સલામતીની વ્યવસ્થા કરવાની જે એક હ્યુજ પ્રેક્ટિસ જે હતી તે તંત્રને સારી બેઠે થઈ ચૂકી છે અને માટે જ તંત્ર આ વખતે સતર્ક છે કે કઈ રીતે વહેલી તકે લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી ખસેડી અને સલામત સ્થળે લાવવા અને સાથે સાથે જ કયા પ્રકારે બચાવની કામગીરી કરવી અને કઈ રીતે એનડીઆરએફની ટીમને વહેલાસર સ્ટેન્ડ ટુ કરી દેવી કે જેથી કરીને મહા વાવાઝોડાના કારણે જાનહાનિ સૌથી ઓછી થાય. ખાસ કરીને જાનહાનિ કદાચ આ વખતે કેટલા અંશે થશે તે તો જે પ્રકારે 6-7 તારીખ જે રીતે નજીક આવશે અને વાવાઝોડું કયા પ્રકારે તેનું સ્વરૂપ ધારણ કરે છે તે જોવાથી તે જાણ્યા બાદ જ થઈ શકશે. પણ ખેડૂતોના પાકની જો વાત કરીએ તો આ વખતે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને સાથે સાથે જ તંત્રની જો વાત કરીએ તો જે રીતે મહા વાવાઝોડાની જે પરિસ્થિતિ હાલના તબક્કે જોવામાં આવી રહી છે, ખાસ કરીને અત્યારે જે તેનું સ્વરૂપ છે તે અતિ ગંભીર ચક્રવાત સ્વરૂપનું તેનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે મહા વાવાઝોડું અને જેમ જેમ તે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. કદાચ જો તે થોડું પણ નબળું પડે છે તો પણ હવામાન વિભાગની આગાહી મુજબ 6-7 તારીખે જ્યારે તે ત્રાટકશે ત્યારે પવનની જે ગતિ છે તે 100-120 કિલોમીટરની વચ્ચે રહેવાની સંભાવના હાલના તબક્કે સેવાઈ રહી છે. એટલે કહી શકાય કે કદાચ 100-120 કિલોમીટર એટલે ગંભીર પ્રકારનો જે પવન છે, વાવાઝોડું છે, તે ફૂંકાઈ શકે છે અને તેના પગલે મોટા પાયે જાનહાનિ પણ થઈ શકે છે. બિલકુલ સોનલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. રાજકોટથી પણ સંવાદદાતા મયુર સોની જોડાઈ ચૂક્યા છે. મયુર, જે પ્રકારે મહા વાવાઝોડાની અસર અત્યારથી દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે, કઈ રીતે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે રાજકોટમાં? રાજકોટની જો વાત કરી દેવા આવે તો સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે અને અહીંયા જિલ્લા કલેક્ટરે 2 દિવસ પહેલા જ આ અંગે બેઠક બોલાવી હતી. જે પ્રકારે વાયુ વાવાઝોડું ધીરે ધીરે દરિયા કાંઠા તરફ આવી રહ્યું છે, મહા વાવાઝોડું, તેને લઈને આખે આખું જે તંત્ર છે તે તૈયાર છે. સતત ત્રીજું વાવાઝોડું છે કે જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની સક્રિય બન્યું છે. આ વખતના વાવાઝોડાને લઈને તંત્રે અગાઉથી જ તૈયારી કરી રાખી હતી જેથી કરીને જાનમાલના નુકસાનને ખૂબ જ ઓછી સમસ્યાનો સામનો કરવો પડે. રાજકોટની જો વાત કરી દેવામાં આવે તો રાજકોટની અંદર એનડીઆરએફની એક ટીમ છે તેને તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એક અન્ય જે ટીમ છે તેને પણ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે. જે પ્રકારે દીવ અને દરિયાની દીવનો દરિયો અને જે દ્વારકાનો દરિયો છે તેની વચ્ચેના આખા આખા કાંઠાળા વિસ્તારની અંદર આ વાવાઝોડું ત્રાટકવાનું છે, તેને લઈને પણ એનડીઆરએફ સહિતના જે બચાવ કામગીરીની ટીમો છે તેને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. એટલે એક રીતે કહી શકાય કે તંત્ર આખે આખું જે સજ્જ બની ગયું છે મહા વાવાઝોડાને લઈને. મયુર, આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તેની સૌથી વધુ અસર જોવા મળશે, ત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને શું સૂચનાઓ આપવામાં આવી છે અને તંત્ર દ્વારા કેવી તૈયારીઓ જોવા મળી રહી છે?
સૌરાષ્ટ્રની જો વાત કરી દેવામાં આવે તો દીવથી લઈને દ્વારકા સુધીના જે પણ કાંઠાળવાળા જિલ્લાઓ છે ત્યાં તમામે તમામ સરકારી અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જે કલેક્ટરો છે ચારે ચાર જિલ્લાના તેમને લોકોને જો સલામત રીતે ખસેડવામાં આવે તો તે માટેના જે સ્થળો છે તેને અગાઉથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જ્યાં જ્યાં પણ માછીમારો સક્રિય છે તેમને પાછા બોલાવવાની કામગીરી રવિવાર રાત સુધીની અંદર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પાંચ જે મોટા બંદરો છે ત્યાં તમામ જે બોટો છે તેને સલામત રીતે રાખવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. સૌથી વધારે અસર દીવ અને દ્વારકા આ જે બે પોઈન્ટ છે ત્યાં અને તેના વચ્ચેના જે વિસ્તારો છે ત્યાં થવાની છે. એટલે ત્યાંના જે કાંઠાળવાળા વિસ્તારના ગામો છે ત્યાં પણ સાવચેતી માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારની અંદર લગભગ 10,000થી વધુ લોકો છે તેને જો સલામત સ્થળે ખસેડવા પડે તો તેના માટેની તૈયારી પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેને આ માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે કે જરૂર જણાય તો તમામ લોકોએ એક્શન લઈ લેવા. ખાસ વિગત છે દ્વારકાને લઈને તો દ્વારકાની અંદર તમામ અધિકારીઓ છે કર્મચારીઓ છે દ્વારકા જિલ્લાના તમામ લોકોની રજાઓ રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કાંઠાના જે વિસ્તારો છે રૂપેણ બંદર છે ખાસ કરીને ત્યાં મોટાભાગની બોટો લાંગરેલી હોય છે ત્યાં બોટોને સલામત રીતે રહેવા માટે ખાસ વ્યવસ્થા કરવાના પણ આદેશો આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પોરબંદર અને વેરાવળ આ બે જે મુખ્ય કેન્દ્રો છે માછીમારીના ત્યાં પણ માછીમાર સમાજની સાથે સતત જે જિલ્લા વહીવટીતંત્ર છે તેમનું મોનિટરિંગ થઈ રહ્યું છે. એટલે એક રીતે કહી શકાય કે આખે આખું તંત્ર છે મહા વાવાઝોડાને લઈને સંપૂર્ણપણે સજ્જ છે. રાજકોટથી પણ આનું કંટ્રોલિંગ થઈ રહ્યું છે. ખાસ કરીને રાજકોટને પાટનગર કહેવામાં આવે છે અહીંથી પણ જરૂર જણાય તો સ્ટાફ ફાયર બ્રિગેડ સહિતના જે રાહત અને બચાવના સાધનો છે સ્ટાફ છે તેને પણ તૈનાત રહેવા અને તમામ લોકો છે તેને કોઈપણ પ્રકારની રજા ના માંગવા અને રજા જો લીધી હોય તો તે દેવામાં આવ્યા છે. એટલે એક રીતે કહી શકાય કે જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. શક્યતા છે કે 6 અને 7 તારીખે વાયુ મહા વાવાઝોડું છે તે પોતાનું ભયાનક સ્વરૂપ સાથે ગુજરાતના જે દરિયાકાંઠો છે સૌરાષ્ટ્રનો ત્યાં ત્રાટકી શકે છે. એટલે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ તંત્રે પૂરી તૈયારી કરી છે. જી બિલકુલ સોનલ, આપની પાસે આવું છું. જે પ્રકારે 6 અને 7 નવેમ્બર ગુજરાત માટે ભારા છે, આ મહાનામનું વાવાઝોડું ક્યારે નબળું પડશે અને ક્યારે ગુજરાત માટે રાહત સર્જાઈ શકે છે? હાલના તબક્કે જે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે તે મુજબ અગાઉ 2 દિવસ અગાઉ એવા સમાચાર હતા, એવા વાવડ હતા કે મહા વાવાઝોડું જે છે તે ગુજરાત માટે નબળું પડી શકે છે અને તેના પરિણામે રાહતરૂપ એક સમાચાર સામે આવ્યા હતા. પણ હવે આજે હવામાન વિભાગ તરફથી જે તાજી આગાહી કરવામાં આવી છે, જે તાજા ઇનપુટ આપવામાં આવ્યા છે હવામાન વિભાગ તરફથી, તે મુજબ હવે મહા વાવાઝોડું જે છે તે અત્યંત ગંભીર ચક્રવાતના સ્વરૂપમાં ફેરવાઈ ચૂક્યું છે અને એ જ ગતિથી તે ગંભીર ચક્રવાત સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વેરાવળ, જામનગર, કચ્છ સહિતનો જે દરિયાકાંઠો છે, ખાસ કરીને દીવ અને દ્વારકા વચ્ચેનો જે દરિયાકાંઠો છે તેની વચ્ચેથી તે બુધવારની મધરાત્રે પસાર થશે. એટલે 6 તારીખે મધરાતે 12 વાગ્યાથી શરૂ કરી અને 7 તારીખે પરોઢની વચ્ચે તે ગુજરાતના દરિયાકાંઠા તરફ ત્રાટકશે, ત્યાંથી પસાર થશે અને તેના પગલે કેટલા જાનમાલની નુકસાની થશે તેનો અંદાજ એટલા માટે કદાચ નથી અત્યારે લગાવી શકાય તેવો અઘરો એટલા માટે છે કારણ કે અત્યારના જે તેનું ગંભીર સ્વરૂપ છે, ગુજરાતને નુકસાન થવાની ચોક્કસપણે અત્યારે જે ભીતિ છે તે સામે આવી રહી છે. કારણ કે વાતાવરણ અત્યારે જે ચક્રવાત છે, વાયુ મહા જે વાવાઝોડું છે તે નબળા પડવાની જે પરિસ્થિતિ હતી તે હવે ગંભીર વાવાઝોડામાં પલટાઈ ચૂકી છે, ગંભીર ચક્રવાતમાં તે દિલ થઈ ચૂક્યું છે અને તેના પગલે હવે જ્યારે તે ગુજરાત તરફથી પસાર થશે, ગુજરાતમાંથી ગુજરાત પર જ્યારે તે 6-7 તારીખે ત્રાટકવાનું છે ત્યારે તેની ગંભીરતા એટલી હશે કે તે 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મોટા પાયે જાનમાલ સહિતની જે નુકસાની છે તે થઈ શકે છે. તંત્ર તરફથી સંપૂર્ણપણે એલર્ટ આપવામાં આવ્યું છે અને 15 જેટલી NDRFની ટીમોને ત્યાં સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. પણ 100 થી 120 કિલોમીટરની ઝડપે જ્યારે પવન ફૂંકાશે ત્યારે કેટલા અંશે નુકસાની થશે ગુજરાત ને
તેનો તો અત્યારે કલ્પના જ કરવી રહી, કારણ કે આટલા ઝડપની કિલોમીટર જ્યારે વાયુ વાવાઝોડું જ્યારે ગુજરાત પર અગાઉ ત્રાટક્યું હતું થોડા મહિનાઓ પહેલા, ત્યારે તંત્રએ આ તમામ પ્રેક્ટિસ કરી હતી, પણ ત્યારે પવનની જે વિન્ડ સ્પીડ હતી એ 50-70 કિલોમીટરની વચ્ચે રહેવાની સંભાવના હતી. અને એ વખતે પણ મંતવ્ય ન્યૂઝ તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગયું હતું, રિપોર્ટિંગ કર્યું હતું વાયુ વાવાઝોડાનું, અને એ વખતે 50-70 કિલોમીટરની જે વિન્ડ સ્પીડ હતી તે અનુભવાઈ પણ હતી, એટલે એ કદાચ એટલી નુકસાનકારક ન હતી જેટલી 100-120 કિલોમીટરની જે વિન્ડ સ્પીડ છે તે ગુજરાત માટે નુકસાનકારક સાબિત થશે. જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી બદલ. મયુર, આપનો પણ આભાર. તો મહા વાવાઝોડાની અસરને લઈને તંત્ર તમામ રીતે તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.